શ્રી સ્વામિનારાયણ ગુરુ કોચિત તો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય આસપાસ પ્રકરણ નંબર છ જળ એ જ જીવન ભાગ બે આપણે આગળના ભાગમાં જોઈએ તો કે પાણીના ઉપયોગો પાણીના સ્ત્રોત ગઢસીસર તળાવ વિશે માહિતી મેળવી પાણી જમીનમાં કેવી રીતે શોષાય છે અને વિવિધ પ્રકારની વાવ જોઈએ હવે આપણે આ પ્રકરણમાં આગળના જે મુદ્દા બાકી છે તેનો અભ્યાસ કરીશું તો કે વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા તે સમયે લોકોને લાગ્યું કે તરસ્ય મુસાફરોને પાણી આપવે સારી બાબત છે તેથી તેઓએ ઘણી બધી વાવ બાંધી એટલે કે પહેલાના સમયમાં જ્યારે લોકો મુસાફરી કરતા ત્યારે વાહનોની સુવિધા નહોતી ત્યાંથી તેના પ્રાણીઓ સાથે મુસાફરી કરતા અને લાંબા મુસાફરી હોવાથી લોકોની તરસ પણ એટલી જ લાગતી એટલે તરસ્યા મુસાફરોને પાણી મળી રહે તે માટે લોકો વાવ બાંધતા તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે જો હા તો પછી તેનું કારણ શું હતું એટલે કે તમારે શોધવાનું છે કે તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછત પડી છે પડી છે તો એનું કારણ શું હતું બા ત્યાર તો કે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે એમાં અહીંયા બે પ્રશ્ન પૂછા છે કે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા અત્યારે કોઈ ફેરફાર છે તો મારા દાદા દાદી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે પાણી કુવા નદી હેન્ડપંપ વગેરેથી પાણી મેળવતા અત્યારે બધાના ઘરે કોર્પોરેશન અથવા બોરવેલ દ્વારા પાણી મળી રહે છે ત્યાર પછીનો પ્રશ્ન હતો કે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી ઉદાહરણ તરીકે પરબ મશક અથવા કંઈ બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે તો અહીંયા મેં જે લખ્યો છે જવાબ તો કે આપણે આગળના ભાગમાં જોયું તે પ્રમાણે મુસાફરો માટે વાવ બાંધવામાં આવતી તે સિવાય પરબ કુવા વગેરેની વ્યવસ્થા હતી અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે પાણીની બોટલ વોટર બેગ સાથે રાખે છે અથવા મિનરલ વોટરની બોટલ ખરીદીને પણ પાણી પીવે છે અહીંયા અમે થોડાક ચિત્રો છે કે જે કઈ રીતના પાણી મળી રહે તો કે પાણીની પરબ અહીંયા પહેલું ચિત્ર તમે જુઓ તો કે પાણીનું પરબનું ચિત્ર છે જ્યાં લોકો આવતા જતા પાણીની તરસ છિપાવી શકે ત્યાર પછી તો કે હવાડો જે હવાડો ગામડામાં વધુ બાંધવામાં આવે છે જ્યાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે હવાડો બાંધવામાં આવે છે પછી તો કે મશક તો કે મશક આ ચામડામાંથી બનાવવામાં આવે છે પહેલાના સમયમાં જ્યારે બોટલ ન હતી ત્યારે મુસાફરી માટે લોકો મશકનો ઉપયોગ કરતા હતા ત્યાર પછી વાવ આપણે જે આગળ જોયું તે પ્રમાણે કે ઠેઠ પાણી સુધી પહોંચી રહે તે માટે વાવ બંધાવવામાં આવતી હતી જોઈએ તો કે પાણી સાથેના રિવાજો આજે પણ લોકો જૂના વાવ અને વહોળામાંથી પાણી મેળવે છે ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે કોઈક જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાય જાય છે ત્યારે પાણીની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થાય છે એટલે કે પહેલાં અને અત્યારના સમયમાં પણ કે જ્યારે તળાવ ધરાવ અને પાણી વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની ઉજવણી કરે છે અને તેની વધામણી પણ કરે છે અહીંયા તમે એક ચિત્ર જુઓ આ ચિત્ર ઉત્તરાખંડમાં રહેતી નવવઢાને જુઓ તો કે નવવઢા એટલે શું તો કે નવ પરણેલી વહુ લગ્ન પછી તે નવા ગામમાં આવે તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નવી કે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણા અને ઉત્સવો કરી પૂજા કરે છે એટલે કે તમે અહીંયા જુઓ છો કે ચિત્ર છે કે આ નવ વધુ છે કે જ્યારે તે પરણીને આવે છે ત્યારે ઝરણા અને તળાવને પગે લાગે છે અને ભારતની સંસ્કૃતિમાં ગ્રામ્ય સંસ્કૃતિ કેવી હતી કે જ્યારે વરસાદના પાણીથી તળાવ અને નદી ભરાઈ જાય ત્યારે તેના વધામણા કરતાં તેનો ઉત્સવ કરે અને પૂજા પણ કરે છે આ રિવાજ જે ગામડામાં ઝરણા અને તળાવમાં પગે લાગે છે પણ શહેરોમાં આ રિવાજ કઈ રીતના છે તે જોઈએ તો કે શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય નવ વઢા ઘરમાં વધુ પાણીના નળની પૂજા કરે છે એટલે કે શહેરમાં કઈ રીતના પૂજા કરે છે તો કે નવ વધુ જે વહુ છે તે પાણીના નળની ઘરમાં જે પાણીનો નળ હોય તેની પૂજા કરે છે કેમ કે ત્યાં ઝરણા અને નદીઓ બહુ દૂર હોય છે શું આપણે ઘણી વખત શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ તો નહીં આપની ખ્યાલ છે આપણે પાણી વગર આપણે જીવી શકીએ નહીં ગુજરાતમાં ઘણા ગામમાં તળાવ છલકાઈ જાય છે તેની ઉજવણી કરવામાં આવે છે તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે અને મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે એટલે કે ગુજરાતના ઘણા ગામમાં જ્યારે તળાવ છલકાઈ જાય ત્યારે ઉજવણી કરવામાં આવે છે અને ગામ કે નગરમાં રજા રખાય છે અને તેની પૂજા કરવામાં આવે છે અને મેઘલાડુ વેચવામાં આવે છે જો હવે તો કે શું તમારા ઘરમાં તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે તો આપને ખ્યાલ છે ગામડામાં ઘણી જગ્યાએ અથવા ઘરના ઘણાના ઘરમાં આવા ઘડા જોવા મળે છે જો સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે એટલે કે અહીંયા તાંબાના અને પિત્તળના બંને ઘડા છે પેલું ચિત્ર છે તાંબાના ઘડો છે કે જે કેવો હોય છે તો કે રતાશ પડતો હોય છે અને ચિત્ર નંબર 2 જુઓ તો આ કેવો હોય છે તો કે પિત્તળનો જે ચમક મારે છે બીજા ચિત્રમાં જળકાર ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરનો કોતરણી કામ જોવા મળે છે એટલે તમે જોઓ છો કે જ્યાંથી પાણી આવે છે ત્યાં પથ્થરનો કેટલો સુંદર કોતરણી કામ છે તમે જળાશયની નજીક સુંદર ઈમારતો જોઈએ છે ક્યાં તો એ જોવાનું છે તમે ઘણી વખત જળાશય પાસે ગયા હો તો ત્યાં સુંદર ઇમારતો જોય છે તે ક્યાં જોઈએ છે તે જણાવવાનું છે આના વિશે વિચારો ઈસવીસન ઓગણીસો છ્યાસી માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી તેઓએ વાવ સાફ કરી અને બસો ટ્રક કરતા વધારે કચરો બહાર કાઢ્યો તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા તરસિયા નગર નગરે વાવમાંથી પાણી મેળવ્યું થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ એટલે કે આ વાત ક્યારની છે તો કે ઓગણીસો ને છ્યાસીની છે જોધપુર અને તેના આજુબાજુના વિસ્તારની ક્યાં ઘણા સમયથી વરસાદ ન હતો અને લોકોને પહેલાં ભૂલાયેલી જૂની વાવ યાદ આવે છે અને તે વાવને તે લોકો સાફ કરે છે અને તેમાંથી તે બસો ટ્રક જેટલો કચરો બહાર કાઢે છે અને માણસો પાસેથી પૈસા ભેગા કરી અને તે વાવને સાફ કરે છે અને થોડા વર્ષો પછી વરસાદ સારો થયો એટલે ફરીથી તે વાવને ભૂલી જાય છે હવે આ ચિત્ર જુઓ તો કે આ લોકો ક્યાંથી પાણી મેળવે છે તો કે અમે આવી રીતે પાણી મેળવીએ છીએ તો પેલું ચિત્ર છે કે નજીકમાં હેન્ડપંપ છે પણ અમને પાણી મળે છે તે ખારું હોય છે અમે અમ પીવાનું પાણી ખરીદવું પડે છે એટલે કે હેન્ડપંપમાં પાણી તો મળે છે પણ પાણી કેવું છે ખારું એટલે તે પીવા માટે પાણી ખરીદે છે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે ચિત્ર બે છે શું કહે છે તેને આખો દિવસ તેના નળમાંથી પાણી મળે છે ત્યાર પછી ચિત્ર નંબર ત્રણ અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ તો જુઓ ચિત્ર નંબર ત્રણ પાણી ક્યાંથી મેળવે છે તો કે કેનાલમાંથી ચિત્ર નંબર ચાર જુઓ તો કે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ જોડેલો છે હવે અમને કોઈ મુશ્કેલી નથી ત્યાર પછી ચિત્ર નંબર પાંચ તો કઈ રીતના મેળવે છે તો કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ નજીકનો કૂવો એક વર્ષ પહેલાં સુકાઈ ગયો હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે એટલે કે જ્યારે તેની પાસે નજીકનો કૂવો હતો તેમાંથી તે પાણી મેળવતા પણ એ હવે કૂવો સુકાઈ ગયો છે જેથી બીજા કૂવા પાસે કૂવા પાસે જવું પડે છે પણ એ ઠેક દૂર છે એટલે તેને ચાલવું પડે છે ચિત્ર નંબર છ જોઈએ તો કે અમને ઘર પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ ક્યારેક તે ગંદુ હોય છે એટલે કે તેને અડધો કલાક માટે પાણી તો મળે છે અને તે આખો દિવસ પાણીનો ઉપયોગ કરી શકે તે માટે શું કરે છે તો કે ટાંકી ભરે છે પણ એ અડધો કલાક પાણી આવે છે ક્યારેક કેવું હોય છે તો કે ગંદુ હોય છે ત્યાર પછી ચિત્ર નંબર સાત જુઓ તો કે પાણી પુરવઠો બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં બે વાર આવે છે ટેન્કરથી પાણી મેળવા અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે તે સમયે લોકો પાણી માટે ઝગડે છે એટલે ચિત્ર નંબર સાતમાં શું કહે છે કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીના બે ટેન્ક દિવસમાં બે વખત ટેન્કર આવે છે પણ ટેન્કર આવે ત્યારે તેને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ઘણી વખત ઝગડો પણ થાય છે અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ એટલે છેલ્લું ચિત્રમાં શું કે છે તે બોરવેલમાંથી પાણી મેળવે છે અને તે માટે તેણે મોટર મૂકેલી છે જ્યારે તેની ઈચ્છા હોય ત્યારે તે પાણી મેળવે છે હવે જુઓ અહીંયા એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોકોલિકનું બિલ છે જેવી રીતે આપણે વીજળીનું બિલ આવે એવી રીતના શહેરોમાં અને મોટા શહેરોમાં જળ બિલ આવે છે તો આખું તમારે આ બિલ જોવાનું છે તો કે નામ શું છે તો કે ભૂજાન પટેલ વાસ્તવિક વપરાશ આપેલું છે ત્યાર પછી કેટલા રકમ ચૂકવવાની તે છે હવે આ ચિત્ર ઉપરથી એટલે કે આ બિલ ઉપરથી આપણે થોડા પ્રશ્નના જવાબ મેળવીએ તો કે આપણે આગળ બિલ જોઈએ તે આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે તો કે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોકોલિક વિભાગની ઓફિસમાંથી આવ્યું છે શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો જો આવતું હોય તો હા અમને પાણીનું બિલ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધવાનું છે પ્રશ્ન નંબર ત્રણ તો કે હાઇડ્રોકોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો તેથી હાઇડ્રોકોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું હોય છે બિલ કોના નામ પર છે દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે તો બિલ પૂજન પટેલના નામ પર છે તેમણે દરેક મહિને પાણીના વપરાશ મુજબ રૂપિયા ચૂકવવા પડે છે એટલે કે જેવી રીતના વીજળીનું બિલ આવે છે જેટલું આપણે વપરાશ કરીએ છીએ એટલું પ્રમાણે વીજળી બિલ આવે છે એ જ પ્રમાણે જેટલું આપણે પાણીનો વપરાશ કરીએ તે પ્રમાણે જળ બિલ આવે છે અને તે પ્રમાણે આપણે પૈસા ચૂકવવા પડે છે તો હવે જોઈએ તો કે આપણે આ કરી શકાય કેટલાક એવા સમૂહ છે કે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે તેઓ વડીલોને તેમના સામે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે તેઓ જૂના તળાવોને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ છે તરુણ ભારત સંઘ એટલે કે ભારતમાં એવા ઘણા બધા સંઘ છે જે પાણીની મુશ્કેલીઓ હોય તેને દૂર કરે છે સમસ્યાને તે દૂર કરે છે એવો જ એક સંઘ છે ભારત તરુણ ભારત સંઘ તમે ચિત્ર જુઓ છો પેલી ભારત તરુણ તરુણ ભારત સંઘ છે તેના સ્થાપક છે રાજેન્દ્ર સિંહ કાર્ય કર્યું છે અને તેની મુશ્કેલીઓ પાણીની મુશ્કેલીઓ દૂર કરી છે તેમણે ડટકી માય કઈ રીતે મદદ કરી તે હવે જોઈએ એટલે કે જ્યાં ભારત તરુણ ભારત સંઘ છે તેને ડટકી માય કઈ રીતના મદદ કરી તે જોઈએ તો તમે ચિત્રો જુઓ છો એમાં ડટકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લામાં રહે છે રાજસ્થાનના અલવર ગામ છે કે જેના ગામની સ્ત્રીઓ આખો દિવસ ઘર અને પ્રાણીઓને સંભાળવામાં સંભાળે છે ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે પાણી ખેંચતા આખી રાત જાય છે

સાથે મળીને તળાવ બનાવ્યો એટલે કે જ્યારે તેને આ સમૂહને વાત કરી કે અમારે આ રીતની મુશ્કેલીઓ છે ત્યારે ગામના લોકો અને સંઘના જે સમૂહના સભ્યો હતા તેણે તળાવ બનાવ્યો જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ તળાવ બંધાવતા પ્રાણીઓને ખોરાક તો મળી ગયો અને પાણીની મુશ્કેલી પણ દૂર થઈ લોકોને વધારે દૂધ મળતું થયું તેઓની કમાણીમાં પણ વધારો થયો એટલે કે જ્યારે પાણીની મુશ્કેલી દૂર થાય ત્યારે પ્રાણીઓને ખોરાક મળ્યો પાણીની મુશ્કેલી પણ દૂર થઈ અને લોકોને વધારે દૂધ મળ્યું અને કમાણીમાં પણ વધારો થયો એટલે આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે પાણીના સ્ત્રોત જોયા પ્રકરણમાં ત્યાર પછી પાણીના ઉપયોગો પછી તો કે ગળશીસર તળાવ વિશે જોઈ પાણીનો કઈ કઈ રીતના ઉપયોગ આ કરી શકીએ છીએ થેન્ક યુ